મેરા પરિવાર ભાજપ પરિવાર અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખના નિવાસસ્થાને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાજ્યભરમાં મારો પરિવાર ભાજપ પરિવાર સૂત્ર હેઠળ ઘરે ઘરે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે અંતર્ગત ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નિવાસે શહેર ભાજપ દ્વારા ધ્વજારોહણ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, મેયર, નગરસેવકો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓએ કેસરી સાફામાં સજ્જ થઈ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરી તેમના નિવાસસ્થાન સુધી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે દોરી ગયા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખે કાશ્મીરના પુલવા વિસ્તારમાં સીઆરપીએફના જવાનોના કાફલા ઉપર થયેલ આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી શહીદ 18 જવાનો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આતંકી હુમલાને વખોડી તેને કાયરતાભર્યું કૃત્ય ગણાવ્યું હતું. આપણા જવાનો જે આપણા માટે રક્ષા કરે છે ને શહીદ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી, ગુજરાત વતી દુઃખ વ્યક્ત કરું છું. મેરા પરિવાર ભાજપા પરિવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ગુજરાતમાં ખરેખર ભાજપના કાર્યકર્તાને શુભેચ્છકો. લગભગ 5 કરોડથી પણ વધારે ઘરે આ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લાગવાનો છે સમગ્ર દેશમાં. ગુજરાતમાં અમારો 25 લાખનો ટાર્ગેટ હતો, રાષ્ટ્રીય અધ્યક્ષે અમને કહ્યું, પછી અમે એ ટાર્ગેટ 40 લાખનો કર્યો છે. 40 લાખ પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 12 તારીખથી જે અભિયાન શરૂ થયું છે 2 તારીખ સુધી ચાલવાનું છે. અન્યને પણ કાર્યક્રમો એ વિસ્તારક યોજના પણ આવવાની છે. લોકશાહી ઉપર ભરોસો નથી એવા લોકો એ જનતાની વાત કરે છે. હું એમને કહેવા માગું છું કે આ દેશમાં તમે 55 વર્ષ સુધી રાજ કર્યું છે, હવે તમે આપવાની વાત કરો છો ત્યારે તમે શું આપ્યું? ભાજપની સરકાર એ આપી રહી છે ત્યારે તમે 55 વર્ષ સુધી કાંઈ ન આપ્યું ને હવે આપવાની વાત કરો છો? હું એમના જૂઠાણાઓનો પર્દાફાશ આપના માધ્યમથી જ કરવા માગું છું. મેં હમણાં મારા ધ્યાનમાં આવ્યું છે 70 રૂપિયા રોજની વાત કરે છે ખેડૂતોને. હું એમ કહેવા માગું છું કે તમે આ યોજના અગાઉ કેમ ન લાવ્યા? જે ખાતેદારનું નામ ખેડૂત તરીકે છે, દાખલા તરીકે મારો દીકરો અહીંયા હાજર છે મિત, હું પણ ખેડૂત છું, મારું નામ પણ એ ખાતેદાર તરીકે છે, તો મારો દીકરો 18 વર્ષ ઉપરનો છે એમને પણ 6000 રૂપિયા મળશે, મને પણ મળશે, બીજો દીકરો હોય તો એમને પણ 6000 રૂપિયા મળશે, કાયમી મળવાના છે. ખેડૂતોને દેવાદાર બનાવીને દેવા માફીની વાત અમે કરવાવાળા નથી. અમે ખેડૂતોને કાયમી રીતે એ સમૃદ્ધ થાય. અમિતભાઈએ કહ્યું છે કે 53 હજાર કરોડ રૂપિયા જ્યારે દેવા માફીની વાત કરી ત્યારે અપાણા છે. આખા દેશમાં 75 હજાર કરોડ રૂપિયા દર વર્ષે ભારતની સરકાર મધ્યમ સીમાંત ખેડૂતો જેને જરૂરિયાત છે એવા ખેડૂતોના ખાતામાં એ જે કુટુંબ 18 વર્ષ ઉપરનો છે એ કુટુંબ ગણાશે.